તો નવસારીમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદી બંને કાંઠે વહી રહી છે. ખેરગામ નજીક ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું. ઓરંગા નદી પરનો ગરગાડિયો પુલ સિઝનમાં ચોથી વાર ડૂબ્યો છે. ઓરંગા નદીમાં વધતા જળસ્તરથી વલસાડના નીચાણવાળા વિસ્તારો પર અસર જોવા મળશે. જે તમામ નીચાણવાળા વિસ્તારો છે તે પણ પ્રભાવિત થશે. તમામ વચ્ચે જ્યાં પૂરની પરિસ્થિતિ છે તે વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન પણ હાથ ધરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ સતત કાર્યરત છે અને લોકોની બચાવ કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. તો સ્થળાંતરિત કરવાની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. દ્રશ્યમાં આપણે દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે એનડીઆરએફની ટીમ કાર્યરત છે અને લોકોનો બચાવ કરી રહી છે. એક નવજાત બાળકી કે જેને બચાવી લેવામાં આવી છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો નવસારીમાં ભારે વરસાદને કારણે ઓરંગા નદી બંને કાંઠે વહી રહી છે. નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે જેના કારણે ખેરગામ નજીક ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઓરંગા નદી પરનો ગરગડિયો પુલ આ સિઝનમાં ચોથી વાર ડૂબ્યો છે. ઓરંગા નદીમાં વધતા જળસ્તરથી વલસાડના જે નીચાણવાળા વિસ્તારો છે તે પ્રભાવિત થશે તેવી પૂરેપૂરી સંભાવના. તો ગરગડિયો પુલ આ વખતે સિઝનમાં ચોથી વાર ડૂબ્યો છે અને જેને જોતા આસપાસના નીચાણવાળા વિસ્તારો છે અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં જે ગામ આવેલા છે તે પ્રભાવિત થશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો ઓરંગા નદી કે જે બંને કાંઠે વહી રહી છે, નદીમાં ઘોડાપૂર આવ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે. સાથે નવસારી જિલ્લાની અંબિકા નદીમાં પણ પૂર આવ્યું છે. ઘોડાપૂર આવ્યું છે અંબિકા નદીમાં. ગણદેવી તાલુકાના 21 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો અંબિકા નદી બંને કાંઠે વહી રહી છે જેથી નદી કિનારે ન જવા લોકોને સૂચના પણ કરવામાં આવી રહી છે. તો નવસારી જિલ્લાની અંબિકા નદીમાં ઘોડાપૂર, ગણદેવી તાલુકાના 21 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ખાસ કરીને લોકોને નદી કિનારે ન જવા પણ તંત્ર સતત તાકીદ કરી રહ્યું છે. તો એનડીઆરએફની ટીમ પણ તૈયાર છે કારણ કે હજી પણ આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો નવસારી જિલ્લામાં અંબિકા નદીના દ્રશ્યો આપણે દર્શાવી રહ્યા છીએ કે જ્યાં નદી બંને કાંઠે વહી રહી છે અને જે રીતે ભારે વરસાદ થઈ રહ્યો છે અને તેની સાથે ઉપરવાસમાંથી પણ પાણીની સતત આવક થઈ રહી છે અને જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે અને ડેમનું પાણી અને વરસાદનું પાણી બંને એકત્રિત થવાને કારણે હવે નદીઓમાં પણ ઘોડાપૂર આવી રહ્યું છે. તો સાથે પૂર્ણા નદીની જળ સપાટી 13 ફૂટ પર પહોંચી અને ભયજનક સપાટી 19 ફૂટ છે. બસ થોડો જ ફૂટ બાકી રહ્યા છે, થોડું જળસ્તર બાકી રહ્યું છે કે જ્યાં પૂર્ણા નદીની જળ સપાટી પહોંચી જશે ભયજનક સપાટી પર. પાણીની આવક સતત થઈ રહી છે જેના કારણે પૂર્ણા નદીમાં પણ ઘોડાપૂર જેવી પરિસ્થિતિ.